ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारो स्वागत करूँ छू अरुष किचन में। आज आप बनावशू मसाला काजू। मसाला काजू बनावा माटे आपणे आ 250 ग्राम आपणे काजू लीधा छे, जे आ मोटा काजू आवे छे ए आपणे लीधा छे। अर्धी चमची आपणे चाट मसालो लीधो छे, થોડોક આપણે ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી કરતાં પણ થોડોક ઓછો। અડધી ચમચી આપણે સંચર લીધું છે અને અડધી ચમચી અડદર લીધી છે આપણે, અને એક ચમચી આપણે લાલ મરચું લીધું છે, અને મીઠું થોડુંક આપણે નાખશું કેમ કે સંચર નાખીએ એટલે મીઠું આપણે થોડું નાખશું। અને તેલ જોઈશે આપણે તળવા માટે। જો તમારે ઘીમાં તળવું હોય તો ઘીમાં પણ તળી શકો, પણ શિયાળામાં ઘી થોડુંક તળ્યા પછી જામી જાય એટલે તેલમાં તળીએ એટલે સારું એમ। આપણે કાજુને તળવા માટે તેલ મૂકી દેશું ગરમ। આપણે કડાઈમાં તેલ લીધું છે, ગેસ ચાલુ કરશું આપણે ને તેલને આપણે ગરમ થવા દેશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, પહેલાં આપણે બે કાજુ નાખીને જોઈ લઈએ। તેલ ગરમ થઈ ગયું છે, આમાં આપણે ગોલ્ડન તળવાના છે। તેલ થોડું વધારે આપણું ગરમ થઈ ગયું છે તો થોડું ઠંડુ થવા દઈશું આપણે, કેમ કે કાજુ નાખ્યા ભેગું એકદમ બ્રાઉન થઈ ગયું એટલે ને આપણે થોડું ઠંડુ થવા દઈશું। એમાં આપણે થોડુંક ઠંડુ તેલ નાખી દઈશું એટલે ટેમ્પરેચર તરત ડાઉન થઈ જશે એનું। તેલ આપણું મીડિયમ થઈ ગયું છે, હવે આપણે એમાં કાજુ નાખશું। બહુ એકદમ ગરમ તેલ નહીં જોઈએ, કાજુ તરત જ લાલ થઈ જશે એટલે આ રીતનું થોડું થોડું ગરમ હોય એમાં આપણે કાજુ નાખવાના છે। ગેસ આપણે ધીમો કરી દઈશું, આ રીતના આપણે ગોલ્ડન કાજુ તળવાના છે। એને આપણે કાઢી લેશું, આ કાજુને પણ આપણે તળી લેશું તેલમાં, જે રીતે આવે એ રીતે આપણે થોડા થોડા નાખીને તળી લેવાના છે। તેલ ધીમું રાખવાનું એટલે આ રીતના આપણે ધીમે ધીમે તળાય। આ રીતે આપણે બધા કાજુ તળી લેશું। આપણે કાજુ તળી લીધા છે, હવે આપણે એમાં બધો મસાલો નાખશું કે ગરમ છે તો હળદર ને બધું આપણે પહેલાં નાખશું એટલે સરખું મિક્સ થઈ જાય। આ રીતે પહેલાં હળદર નાખી દઈશું અને ગરમ મસાલો નાખી દઈશું, આ રીતે મિક્સ કરી લેવાનું। આપણે ચાટ મસાલો નાખી દઈશું અને હંચર નાખી દઈશું, બધું આપણે આ રીતે મિક્સ કરી લેવાનું।
થોડુંક આપણે મીઠું નાખશું. હવે આપણે લાલ મરચું નાખી દઈશું. જેવું તીખું આપણે કરવું હોય એ રીતે નાખવાનું. અને ઘીમાં તળવા હોય તો પણ તળી શકાય છે. આપણે 1/2 ચમચી જેટલું મરચું નાખ્યું છે આમાં. આ કાશ્મીરી મરચું છે લાલ, એટલે કલર થોડો આનો વધારે પકડે. આ રીતે બધો મસાલો આપણે મિક્સ કરવાનો છે. આ ખાવામાં બહુ સરસ લાગે છે મસાલા કાજુ. હવે આપણે આને સર્વ કરી લેશું. હવે આપણે આને આ એક બોલ લીધો છે એમાં સર્વ કરી લેશું. મસાલા આપણે સ્વાદ પ્રમાણે નાખી શકીએ. જો તમને ખાંડવાળા ભાવતા હોય તો આમાં દળેલી ખાંડ પણ નાખી શકીએ, મીઠા જોઈએ તો. તૈયાર છે આપણા મસાલા કાજુ. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મસાલા કાજુ, અને તમે પણ દિવાળી ઉપર જરૂર બનાવજો.